જામનગરના નવા એસપી દિપેન ભદ્રન અને તેમની સ્પેશિયલ ટીમ જયેશ પટેલ અને તેની કથિત ગેંગ વિરુદ્ધ સકંજો કસી રહી છે સોળ ઓક્ટોબરે પોલીસે જયેશના સાગરીત કહેવાતા આઠ લોકોની ગુજસીટો કાયદા હેઠળ ધરપકડ કરી હતી જે પૈકીના કોર્પોરેટર અતુલભાઈ ભંડેરી પૂર્વ પોલીસકર્મી વશરામભાઈ મિયાત્રા બિલ્ડર નિલેશભાઈ ટુલિયા અખબાર સંચાલક પ્રવિણભાઈ ચોવટીયા તથા અનિલભાઈ પરમારના બાર દિવસના રિમાન્ડ સ્પેશિયલ કોર્ટે મંજૂર કર્યા હતા જે ઓગણત્રીસ ઓક્ટોબરે પૂરા થશે જ્યારે અન્ય ત્રણ આરોપી બિલ્ડર મુકેશભાઈ અભંગી શેર વેપારી પ્રફુલભાઈ પોપટ તથા ફોરેન કરન્સીના વેપારી જીગર ઉર્ફે જીમ્મી આળતિયાના નવ દિવસના રિમાન્ડ છવ્વીસ ઓક્ટોબરે પૂરા થશે રિમાન્ડ દરમિયાન પોલીસને જયેશ પટેલની ક્રાઇમ સિન્ડિકેટના કેટલાય રહસ્યો જાણ્યા મળ્યા હોવાની ચર્ચા છે પોલીસ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા પછી કોઈ મોટો ધડાકો કરી શકે છે ભદ્રન દ્વારા સમગ્ર મુદ્દે મીડિયાને અધિકૃત અહેવાલ આપવામાં આવે તેવી પણ સંભાવના છે જેને પગલે સમગ્ર મુદ્દે શહેરમાં પ્રકારની જોર પકડ્યું છે દશેરાના તહેવાર પૂર્વે જામ્યુકોની ફૂડ શાખા દ્વારા શહેરમાં મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું ખંભાડિયા ગેટ પટેલ કોલોની સત્યમ કોલોની વગેરે વિસ્તારોમાં કુલ અગિયાર ફરસાણની દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા ચેકિંગ દરમિયાન સ્થળ પર જ કુલ પાસઠ કિલો અખાદ્ય તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ચાર દર્દીઓના મૃત્યુ થયા છે શહેરમાં આજે કોરોનાના ચોત્રીસ કેસ સહિત જિલ્લામાં કુલ પિસ્તાલીસ કેસ નોંધાયા છે સમગ્ર જિલ્લામાંથી આજે કોરોનાના ત્રેપન દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે